नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 आंकड़ाशास्त्र विषय में आप सर्वनुं हार्दिक स्वागत छे। आजे आपणे अभ्यासक्रमनी वात करीशुं, पण आजे कंई दाखला के एवुं कंई गणवुं नथी, थियरी भणवी नथी, परंतु गुजरात सरकारे आंकड़ाशास्त्र विषय में जे अभ्यासक्रममां घटाड़ो करेल छे, अभ्यासक्रममां काप मूकेल छे, ते मुद्दानी आजे आपणे चर्चा करीए। तो विद्यार्थी मित्रों, तमारी पासे नोट चोपड़ी होय तो चोपड़ी खुली राखजो, तेमां टीक करजो, जेथी करीने तमने मुद्दा खबर पड़े कि कया मुद्दा समावेश छे अने कया मुद्दा काढ़ी नाखवामां आव्या छे। आ साथे मैं तमने पीडीएफ फाइलना स्वरूपमां आंकड़ाशास्त्रना मुद्दा जे राखेल छे अने काढ़ी नाख्या छे तेनी फाइल मोकलेली छे, तो जो ते होय तो पण तमे ओपन राखजो। साथे साथे पीडीएफमांथी तमे हार्ड कॉपी कढ़ावी लेजो, जेथी करीने गमे त्यारे जो तमारी पीडीएफ फाइल अथवा तो व्हाट्सअप फाइल तमारी डिलीट थई जाए तो तमारी पासे कॉपी होय तो तमने काम लागे। तो चलो शुरू करीशुं आपणे आंकड़ाशास्त्र धोरण 11। आम जोईए तो आंकड़ाशास्त्र विषयमां आ वखते 9 प्रकरण छे, कुल 1-9 प्रकरण छे। तमारे 80 માર્ક્સનું વાર્ષિક પરીક્ષાનું પેપર આપવાનું હોય છે, એ સાથે 2 ઇન્ટરનલ એક્ઝામ હોય છે, અને ઇન્ટરનલ એક્ઝામ સિવાય પણ આપણે 2 યુનિટ ટેસ્ટ હોય છે, એકમ કસોટી હોય છે, અને આ વખતે પણ 1-3 એકમ કસોટી પૂરી થઈ છે, 4th એકમ કસોટીની તમે તૈયારી કરી રહ્યા હશો। આશા રાખું કે ગઈ વખતના આંકડાશાસ્ત્ર વિષયમાં તમે સારું પરફોર્મ કર્યું હશે। પહેલું પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો માહિતીનું એકત્રીકરણ આખું થિયરીટિકલ પ્રકરણ છે, તો એમાં આખો અભ્યાસક્રમ રાખેલ છે, એમાં કોઈ પણ મુદ્દા કાઢી નાખેલ નથી, અને આ આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્ત્વનો ટોપિક છે, તેથી પ્રકરણ 1 આખું છે। પ્રકરણ 2ની વાત કરીએ, માહિતીનું નિરૂપણ। તો માહિતીના નિરૂપણમાં મુદ્દા રાખેલ છે એની વાત કરું તો 2.3 કોષ્ટક રચના, તેના પ્રકાર અને ઉપયોગો, અને એની સાથે કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો। પેજ નંબરની વાત કરું તો પેજ નંબર 38-42 પર, એનો મતલબ મુદ્દો 2.1, 2.2 એ બધા જ મુદ્દા ડિલીટ કરેલ છે। કયા પેજ ઉપર? તો પેજ નંબર 14-38 એ ડિલીટ કરેલ છે, પેજ નંબર 42-56 એ પણ ડિલીટ કરેલ છે। કોષ્ટક રચના અને એના નિયમો ઉપયોગો બસ એ જ તમારે તૈયાર કરવાનું છે। કોષ્ટક રચનાવાળા દાખલા એટલે એવા કે 3 ચલ આધારિત હોય, 2 ચલ આધારિત હોય, ધોરણ વાઇઝ માહિતી આપી હોય, વિદ્યાર્થી વિદ્યાર્થિનીની માહિતી આપી હોય, જાતિ પ્રમાણેની માહિતી આપી હોય, બરાબર, કોઈ ગુણ લક્ષણને આધારે માહિતી આપી હોય, એને કોષ્ટકમાં રજૂ કરવાના દાખલા જે છે એ તેનો તમે લોકોએ સારી રીતે અભ્યાસ કર્યો છે, એ જ દાખલા છે, એ સિવાયના બધા જ દાખલા ડિલીટ છે। પ્રકરણ 3ની વાત કરીએ, પ્રકરણ 3નું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ। એમાં મુદ્દા નંબર 3.1 અર્થ છે અભ્યાસમાં રાખવાનું છે, 3.2 સારી સરેરાશના લક્ષણો, ત્યાર પછી મધ્યક। મધ્યકમાં ઘણા બધા પ્રકાર તમે જોયા હતા, 1-4 પ્રકારના મધ્યક જોયા હતા, તેમાંથી મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક કેન્સલ છે। પેજ નંબર 79-81 એ 3 પેજ નંબર પર આવેલા મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકના મુદ્દા ડિલીટ કરવામાં આવેલા છે। ત્યાર પછી ગુણોત્તર મધ્યક એ પણ છે, સ્થાનીય સરેરાશના માપ, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો એ મુદ્દા છે, પરંતુ એનો તુલનાત્મક અભ્યાસ, મધ્યક મધ્યસ્થ અને બહુલકનો તુલનાત્મક અભ્યાસ એ કેન્સલ કરવામાં આવેલો છે। ત્યારબાદ બહુલક, બહુલક સૂત્રની રીતે એની ગણતરી કરવાની છે, પરંતુ આલેખની રીતે જે ગણતરી થાય છે એ મુદ્દો કેન્સલ છે। તો ફરીથી પ્રકરણ 3માં જે મુદ્દા કેન્સલ કરવામાં આવ્યા છે એ જ ફક્ત બોલું છું, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક, બહુલક આલેખની રીતે, મધ્યક મધ્યસ્થ અને બહુલક એ ત્રણેય સ્થાનીય મધ્યવર્તી સ્થિતિના માપની તુલનાત્મક અભ્યાસની વાત એ પણ ડિલીટ કરવામાં આવેલું છે। ચોથા પ્રકરણની વાત કરીએ, પ્રકરણ 4નું નામ છે પ્રસારમાન, જે આપણે વિડીયો ચાલી રહી છે અને લગભગ પૂરું થવા પણ આવ્યું છે। તો પ્રસારમાનનો અર્થ, એના લક્ષણો, નિરપેક્ષ માપ, સાપેક્ષ માપના ખ્યાલ, પ્રસારમાનમાં નિરપેક્ષ માપ, સાપેક્ષ માપ, એમાં ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન, બસ આટલા મુદ્દા રાખ્યા છે। તો કયા મુદ્દા ડિલીટ થયા છે? તો વિસ્તાર, પ્રસારમાનનું એક માપ છે વિસ્તાર, અર્થ, એના લાભ, ગેરલાભ, મુદ્દા નંબર 4.3.1
पेज नंबर तमे जोशो तो 125 थी लईने 127 ए डिलीट करवामां आवेला छे। त्यार पछी सरेराश विचलन एटले एमडी एमडी वाला दाखला एना अर्थ लाभ अने गैरलाभ ए पण डिलीट करवामां आव्या छे। पेज नंबर जोईए तो 131 थी लईने 139। साथे साथे मिश्र प्रमाणित विचलन, मिश्र प्रमाणित विचलन एटले एस सी एनो अर्थ એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા આગળ ચોખ્ખું કહ્યું છે કે મિશ્ર પ્રમાણિત વિચલનનો અર્થ કેન્સલ કરવામાં આવ્યો છે, પણ એની ગણતરીની કશી વાત કરી નથી। આ બાજુ સામેલ કરેલા મુદ્દા છે એમાં પણ મિશ્ર પ્રમાણિત વિચલન રાખ્યો છે કે નહીં એની વાત કરી નથી। એનો મતલબ કે આપણે જો અર્થ કેન્સલ કરતા હોઈએ તો એના સ્વાભાવિક છે કે દાખલા પણ કેન્સલ થાય, પરંતુ અહીંયા અર્થની જ વાત કરી છે, ગણતરીની વાત કરી નથી, તો એની ગણતરી તમારે કરવી જોઈએ જેથી કરીને તમને માર્ક્સમાં લોસ ના જાય। પેજ નંબર 153। આગળના પ્રકરણની વાત કરીએ, પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા। આવૃત્તિ વિતરણની વિષમતામાં બધા જ મુદ્દા છે, વિષમતાનો અર્થ, વિષમતાના પ્રકાર, વિષમતાના સાપેક્ષ નિરપેક્ષ માપ, વિષમતાના માપ અને એ મેળવવાની પદ્ધતિઓ। બે પદ્ધતિઓ છે, એક તો બાઉલીની રીત અને કાર્લ પિયર્સનની રીત। તો બંને પદ્ધતિથી વિષમતા કે એસકે વિષમતા આંક જે ગણતરી કરવાની છે, ફક્ત એ બેનું કમ્પેરેટિવ સ્ટડી તુલનાત્મક અભ્યાસ એ કેન્સલ કરવામાં આવ્યો છે। તો પેજ નંબર 204 પર એનો તુલનાત્મક અભ્યાસ છે એ ડિલીટ કરવામાં આવ્યો છે। ટૂંકમાં પ્રકરણ 5 આખું તમારે તૈયાર કરવાનું છે, થિયરી પાર્ટ છે તુલનાત્મક અભ્યાસ એ તમે કાઢી નાખજો। ચાલો આગળનું પ્રકરણ, ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ। તો ક્રમચય શું છે એનો અર્થ, સંચય શું છે અર્થ, વ્યાખ્યા, ગણતરી બધું જ છે, ફક્ત ત્રીજો મુદ્દો દ્વિપદી વિસ્તરણ આખું કેન્સલ। એટલે દ્વિપદી વિસ્તરણમાં જો હજી તો તમે ભણ્યા નથી એટલે ખબર નથી, પરંતુ દ્વિપદી વિસ્તરણમાં આવું આવે, બે પદ હોય એક્સ પ્લસ વાય, હવે આ બાદ પદાવલી હોય એની બે ઘાત સુધીનું તમે સાદુરૂપ અથવા તો ત્રણ ઘાત સુધીનું વિસ્તરણ 9માં 10માં ધોરણમાં શીખીને આવ્યા છો, પરંતુ એનાથી વધારે ઘાત હોય, 4 ઘાત હોય કે 5 ઘાત હોય કે 6 ઘાત હોય, ત્યારે વિસ્તરણ કેવી રીતે કરવું એ આપણા સિલેબસમાં હતું, આ વખતના સિલેબસમાં એ કાઢી નાખ્યું છે। એટલે દ્વિપદી વિસ્તરણના અર્થ અને લક્ષણો, એના સૂત્રો, એની ગણતરી એ બધું કેન્સલ છે। તો પેજ નંબર 238થી લઈને 243। હવે આમાં પણ જુઓ, 6.1 ને 6.2 જ રાખ્યું છે, 6.3 નથી રાખ્યું, અહીંયા આગળ પણ પેલા એની જેમ જ કહ્યું છે મિશ્ર પ્રમાણિત વિચલન। મિશ્ર પ્રમાણિત વિચલનમાં એવું કીધું હતું ને કે એનો અર્થ કાઢી નાખ્યો છે, તો અહીંયા આગળ પણ એના અર્થ અને લક્ષણો કાઢી નાખ્યા છે, તો હવે પાછું કન્ફ્યુઝન કે એના દાખલા રાખવા કે નહીં, તો સ્વાભાવિક એના દાખલા રાખવાના નહીં, કારણ કે આ બાજુ રાખવામાં શું છે 6.1 ને 6.2 જ છે, તો અહીંયા દ્વિપદી વિસ્તરણનો આખો ટોપિક કેન્સલ થાય છે। હવે પ્રકરણ 7 જે થિયરિટિકલ છે કે એમાં એક કરતાં વધારે થિયરી આવે છે, નિદર્શન પદ્ધતિઓ, નિદર્શન પદ્ધતિમાં સમષ્ટિ શું છે, નિદર્શ શું છે, સમષ્ટિ તપાસ શું છે, નિદર્શ તપાસ શું છે, કેમ નિદર્શનની જરૂરિયાત પડે છે, આદર્શ નિદર્શ શું છે, એના લક્ષણો કેવા છે, નિદર્શનું કદ કેટલું હોવું જોઈએ એ નક્કી કરવાના મુદ્દા, નિદર્શન પદ્ધતિઓ એ બધું જ રાખવામાં આવ્યું છે। પણ નિદર્શન પદ્ધતિઓમાં સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, લોટરીની પદ્ધતિ, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત અને એના લાભ ગેરલાભ, બસ આટલું રાખવામાં આવ્યું છે। તો 7.6.2થી આખો મુદ્દો કેન્સલ છે। તો કયા કયા મુદ્દા, સ્તરિત યાદચ્છિક નિદર્શન, હવે વિદ્યાર્થી મિત્રો આ સ્તરિત યાદચ્છિક નિદર્શન એ નિદર્શનની એક પદ્ધતિ છે, એ કેન્સલ રાખી છે, એના લાભ ગેરલાભ કેન્સલ રાખ્યા છે, પદિક નિદર્શન એ પણ નિદર્શન પદ્ધતિની એક રીત છે, એના લાભ ગેરલાભ અને અર્થ આ મુદ્દા કેન્સલ છે। તો પેજ નંબરની વાત કરીએ તો 255થી લઈને 260 સુધીના પેજ નંબર કેન્સલ છે। થિયરિટિકલ ટોપિક છે, તમે આ વાંચશો તો પણ તમને મજા આવશે અને તૈયાર થશે તમારાથી। પ્રકરણ 8 વિધેય, આ પ્રકરણમાં લગભગ બધું જ ગણતરીમાં છે, કારણ કે વિધેયના દાખલા જો તમને ગણતરીમાં આવડતા હોય તો ધોરણ 12ના લક્ષ વિકલનના દાખલા તમને સરળ પડે છે, એટલે લગભગ આ દાખલા બધા જ રાખ્યા છે। વિધેયની વ્યાખ્યા, વિધેયના પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, એના સંકેતો, એના પ્રકારો, બરાબર વાસ્તવિક વિધેય બધું જ રાખ્યું છે, પરંતુ એક જ મુદ્દો કેન્સલ થયો છે કે એક કરતાં વધારે વિધેય હોય છે તો વિધેયની સમાનતા,
એ મુદ્દો કેન્સલ છે. પેજ નંબર જોઈએ તો 271 અને 272 પર છે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 7, 8 અને 9 એ વિધેયની સમાનતાના દાખલા છે, તો એવા દાખલા કેન્સલ કરેલ છે. હવે લાસ્ટ પ્રકરણ ગુણોત્તર શ્રેણી. ધોરણ 10માં તમે સમાંતર શ્રેણી ભણીને આવ્યા છો, એના જેવી બીજી એક શ્રેણી છે આ ગુણોત્તર શ્રેણી. તો એનો અર્થ શું છે, એના સૂત્રો શું છે, એન પદ મેળવવાનું સૂત્ર શું છે, ગુણોત્તર શ્રેણી પરથી શ્રેણી શું છે, એ બધા મુદ્દા રાખ્યા છે. પરંતુ એમાં પણ ત્રણ ક્રમિક પદો આવે, T1, T2, T3 અથવા તો Tn, Tn+1 અને એની આગળનું Tn-1. હવે ત્રણ ક્રમિક પદોના જે દાખલા છે એ દાખલા કેન્સલ કરવામાં આવે છે, સૂત્ર પણ કેન્સલ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું એક સૂત્ર આવે છે, Tn અને Snને જોડતું સૂત્ર, Tn+1 = Sn+1 - Sn. આ Sn એટલે શ્રેણી અને Tn એટલે શ્રેણીનું nમું પદ અને Sn એટલે n પદો સુધીનો સરવાળો. તો શ્રેણી અને શ્રેણીને જોડતું આ સૂત્રવાળા જે દાખલા છે એ કેન્સલ કરવામાં આવ્યા છે. પેજ નંબર 294 થી 296 અનાર ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 35, 36 એ કેન્સલ છે. અને એની સાથે અમુક બે કે ત્રણ એવા વિશિષ્ટ દાખલા આપ્યા છે કે એન પદોનો સરવાળો આપેલો હોય અને તેના ઉપરથી એન પદની મહત્તમ અને લઘુત્તમ કિંમત શોધવાની હોય, એવા દાખલા કેન્સલ છે. કયા ઉદાહરણ છે તો ઉદાહરણ નંબર 25 અને 26. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં 1 થી 9 પ્રકરણ છે, એમાંથી 30% અભ્યાસક્રમ આ વર્ષે તમારા માટે ડિલીટ કરવામાં આવ્યો છે. પરંતુ તમને એક વિનંતી કરવામાં આવે છે કે બને તો આખો કોર્સ તૈયાર કરજો અને આ 30% અભ્યાસક્રમ તમે પરીક્ષાલક્ષી તૈયારી નહીં કરો તો ચાલશે, પરંતુ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે એનો અભ્યાસ કરી શકો છો. તો આ સાથે તમે આંકડાશાસ્ત્રની તૈયારી કરજો અને ખૂબ સરસ પરિણામ મેળવો એવી શુભેચ્છાઓ.